ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી આપણો ધર્મ લાંબો કેમ ચાલતો નથી, આજે એના પર મારે તમને વાત કરવી છે. અને પાપના ક્ષેત્રની અંદર રૂકાવટ આવ્યા પછી પણ જેવું નિમિત્ત મળે છે અને ફૂલ સ્પીડમાં પાપના ક્ષેત્રમાં આપણી દોડ ચાલુ થાય છે, વાય પૂજા પ્રવચન સામાયિક ચોવિયા શરૂ તો થઈ જાય છે પણ લોંગ ટાઈમ સુધી નથી ચાલતા. એમ આઈ રાઈટ? ક્યાંક ને ક્યાંક બ્રેક લાગી જાય છે. વાય 10% એવા છે કે જે એમ કહી શકે મારા સાહેબ જે દિવસથી પૂજા ચાલુ કરી છે ને એક પણ દિવસનો બ્રેક નથી લીધો. 10% એવા મળે રાત્રિ ભોજનનો ત્યાગ, સાહેબ વિદેશમાં ગયા પછી પણ આપણે રાત્રિ ભોજનનો ત્યાગ છોડ્યો નથી. 10% એવા મળે બહેનોની અંદર સાહેબ સામાયિક કમ્પલસરી કરવાની. 90% એવા છે કા ચાલુ કરે છે ખરા પણ ક્યારે એનું અટકી જાય છે એની ખબર નથી. એની સામે હોટલને લાવો, એની સામે મૂવીને લાવો, એની સામે હિલ સ્ટેશનને લાવો. એવરી યર એવરી સન્ડે જે હોટલમાં જાઓ છો એ હોટલ તમારી ચાલુ છે, દર મહિને એકવાર મૂવી આખા ગ્રુપ સાથે જોવા જવાનું, એમાં ક્યારેય રૂકાવટ નથી આવતી. અને હિલ સ્ટેશન એવરી યર એકવાર સમરની અંદર ફરવા જવાનું એટલે જવાનું, આમાં રૂકાવટ નથી આવતી. મારે તમને પૂછવું છે પાપના ક્ષેત્રમાં વગર પુરુષાર્થે પણ તમારો વિકાસ છે, ધર્મના ક્ષેત્રમાં ચિકાર પુરુષાર્થ કર્યા પછી પણ સફળતા કેમ મળતી નથી? બે પ્રશ્નો ઉપર આજે પ્રવચન કરવું છે. શિયાળામાં પૂજા ચાલુ કરે ઉનાળામાં બંધ થઈ જાય, ઉનાળામાં ચાલુ કરે ચોમાસામાં બંધ થઈ જાય, પાછી ચોમાસામાં ચાલુ કરે શિયાળામાં બંધ થઈ જાય, વાય. પૂજાની અંદર તમને ઠંડી ગરમી અને વરસાદ નડે છે, દુકાને જવામાં નોકરીએ જવામાં ઠંડી ગરમી વરસાદ તમને નથી નડતા? કે ક્યારેય કીધું આજે ઠંડી સખત છે માટે આજે નોકરીએ નથી જવું? માથું દુખતું હોય ને તો પણ તમારે નોકરીએ જવું પડે છે. 1 ડિગ્રી કે 2 ડિગ્રી તાવ લઈને બેઠા હો તો પણ તમારે તમારી સર્વિસ કરવી પડે છે કે નથી કરવી પડતી? દુકાને જવું પડે કે નથી જવું પડતું? બધે જ જાઓ છો. પ્રશ્ન બરાબર સમજી લો પછી મારે તમને જવાબ આપવા છે. તમારી તાકાત હોય તો જવાબને એપ્લાય કરશો અને એકવાર એપ્લાય કરવાનું શરૂ કરશો તો આજ ભવની અંદર તમને અંદરથી કોઈક સરસ રિપ્લાય મળ્યા વગર નહીં. ખરેખર તમને ધર્મની લાગણી અને ધર્મના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો ખાલી પ્રશ્નો ના કરો, ઘણા પ્રશ્નો કરે. આજે જ એક ભાઈ આવ્યા મને કે સાહેબ આમ વિચાર છે એવામાં છું ખરો પણ આળસ આવી જાય છે, થતા નથી. આજે એને જવાબ આપવા છે. મેં ભાઈને કીધું તમને હું નીચે નહીં આપું, બધા વચ્ચે જ આપવાનો છું કારણ કે તમારા જેવા ઘણા પેશન્ટ અહીંયા બેઠેલા છે. સેમ ફરિયાદ છે. વાય ધર્મ ચાલુ થયા પછી એને અટકી જતા વાર નથી અને પાપના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી કેમ અટકતા જ નથી? બંનેના જવાબ આપવાના છે. ધેટ મીન્સ ધર્મના ક્ષેત્રમાં અટકી જઈએ છીએ તો એ અટકવું નથી, આગળ વધવું છે. એટલે ધર્મના સંસ્કાર અને પાપના સંસ્કાર હવે બરાબર સાંભળજો. આપણને અટકાવનાર ને આપણને જો કોઈ વધારનાર હોય ને તો ભીતરમાં રહેલા આપણા સંસ્કાર. એક વાત ફરીથી સમજી લો કે કર્મ અને કુસંસ્કાર આ બેમાં ખરાબ અને ખતરનાક કોણ છે? આ જરા બેઝિક પદાર્થ સમજી લેશો ને પછી સમજવામાં ઓર મજા આવશે. કર્મ ખરાબ કે કુસંસ્કાર ખરાબ? તમે કહેશો કર્મ અને કુસંસ્કાર એ શું છે? નામ સાંભળ્યા છે પણ એની ડેફિનેશનની અમને ખબર નથી. કર્મ તમે ખોટું કામ કરો છો ને એનાથી જે બંધાય ને એને કર્મ કહેવાય. સારા કામથી બંધાય એને પણ કર્મ કહેવાય. સારા કામથી બંધાય ને પુણ્ય કર્મ કહેવાય. ખરાબ કામ કરવાથી જે બંધાય એને કયું કર્મ કહેવાય? પાપ કર્મ કહેવાય. ઓકે, પુણ્યની 42 પ્રકૃતિ, પાપની 82 પ્રકૃતિ છે. ઓકે, કર્મને બાજુ પર મૂકો તો કુસંસ્કાર કોને કહેવાય? એકનું એક કામ તમે વારંવાર કરો, વારંવાર કરો, રિપીટ રિપીટ રિપીટ, એના દ્વારા આત્મામાં જે પડે એને શું કહેવાય? સંસ્કાર. સારા પડે સુસંસ્કાર, ખોટા પડે કુસંસ્કાર. ઓકે, હવે સમજો કર્મ વધુમાં વધુ આત્મામાં કેટલો સમય ટકે? અસંખ્ય કાળ. જ્યારે કુસંસ્કાર વધુમાં વધુ કેટલો સમય ટકે? અનંત કાળ. બાંધેલા કર્મને છૂટતા બહુ વાર નહીં લાગે. સંખ્યાત કાળે પણ છૂટી જાય, હજારો લાખો કરોડો વર્ષે છૂટે,
બહુ બહુ તો અસંખ્ય કાળે છૂટી જાય, પણ જે સંસ્કાર આત્મામાં પડી ગયા છે ને અનંત કાળથી જામ થયેલા, એ સંસ્કાર અનંત કાળ સુધી ટકી શકે છે. માટે મહેનત જો કરવી હોય ને, આપણે આપણા કર્મને તોડવા કરતા આપણે આપણા કુસંસ્કારને તોડવાની મહેનત કરવાની છે. ધર્મમાં પ્રવેશ કર્યા પછી ધર્મ લાંબો નથી ચાલતો, કારણ આત્મામાં સારા સંસ્કાર નથી. આત્મામાં કયા સંસ્કાર છે? કુસંસ્કાર છે. અને પાપના ક્ષેત્રમાં પ્રવેશ કરતાની સાથે જ ગાડી ફૂલ સ્પીડમાં દોડે છે, કારણ એ કુસંસ્કાર છે.